9/2022 ના રોજ સુરત ગ્રામ્ય ડીસીબીએ પૂના પોલીસ સ્ટેશનના હદમાંથી મિથુન સ્વાય અને અન્ય ત્રણ ઇસમોને 64 કિલો 510 ગ્રામ ગાંજાની હેરાફેરી કરતા ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત 21/11/2021 ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા પૂના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી મોહમ્મદ રફીક શેખ તથા અન્ય એક સમયને ગાંજાના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો હતો. અને તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તે ગાંજાને ઓરિસ્સાથી સુરત દિલીપ ગોંડા નામ પાસેથી લાવ્યો હતો. ગાંજાની સપ્લાય કરનાર દિલીપ ઓરિસ્સાની વતની હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું હતું. તેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને એ બાતમી મળી હતી કે ગાંજાનો સપ્લાય કરનાર મુખ્ય આરોપી તેના વતનમાં છે. તેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઓરિસ્સા રવાના થઈ ગઈ હતી. ઓરિસ્સાથી દિલીપ નામના ગાંજાના સપ્લાયરને પોલીસને ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યો હતો. આરોપીએ કબૂલાત કરી હતી કે તે ચોરી છુપે ઓરિસ્સાથી તેના મળતિયાઓ મારફતે ગાંજાનો છૂટક વેચાણ આ રીતે કરતો હતો. મેરવાન પોલીસ કમિશનર તોમર સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી આ મુજબ એક કેમ્પેન ચલાવવામાં આવેલ. આ એક કેમ્પેનના ભાગરૂપે સુરત સિટીની અંદર 2020ના રોજ 540 કિલો ગાંજાનો કેસ કરવામાં આવેલ હતો. એની અંદર એક મિથુન સ્વાઈ નામના વ્યક્તિને ધરપકડ કરવામાં આવી હતી અને 54 લાખથી ઉપરનો ગાંજો તથા એના જે કેરિયર હતા એ લોકોને અટક કરવામાં આવેલ હતા. આની અંદર સપ્લાય કરનાર મેન આરોપી હતો એ દિલીપ ગોડા કરીને નામ બહાર આવેલ હતું. ત્યારબાદ ડીસીબી દ્વારા જ પૂણા વિસ્તારની અંદરથી 1000 કિલોનો એક અલગ કેસ કરવામાં આવેલો હતો. એની અંદર મોહમ્મદ શેખને પકડવામાં આવેલ હતો. ત્યારે પણ એને સપ્લાય કરનાર તરીકે મેન દિલીપ ગોડનું નામ બહાર આવેલું હતું. ત્યારબાદ સુરત ગ્રામ્યના પલસાણા તેમજ કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા પણ અલગ અલગ કેસો કરવામાં આવેલ હતા અને એની અંદર પણ 1 કરોડ ઉપરનો મુદ્દામાલ પકડવામાં આવેલ હતો. આમ સાઉથ ગુજરાતની અંદર મેન જે ગાંજાના સપ્લાયર તરીકે એક ઉભરતું નામ દિલીપ ગોડા એ બહાર આવેલ હતું. એને પકડવા માટે મેરવાન પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર ઓફિસર દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલી હતી અને એને પકડવા માટેનું એક ટાસ્ક આપવામાં આવેલું હતું. એ ટાસ્કના ભાગરૂપે પીઆઈ સાલુંકે સાહેબ એની ટીમ વર્કઆઉટ કરી હતી. દરમિયાન પીએસએ પઠિયાર અને એની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળેલી હતી કે હાલમાં દિલીપ ગોડ છે એના ગામ આવેલો છે અને એ પોતાના ડિપ્લોમા એન્જિનિયરિંગનો કોર્સ કરે છે. આવી સ્પષ્ટ બાતમી મળતા તાત્કાલિક ટીમ મોકલવામાં આવેલી હતી અને એના ભાગરૂપે એને ત્યાંથી 3 કે 4 દિવસની સતત વોચ કરી અને પછી પકડવામાં આવેલ હતો. દિલીપ ગોડ છે એ ઓડિશાથી મેઇન સપ્લાયર છે અને એ ફક્ત ગુજરાતમાં જ નહીં પણ મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, નોર્થ ઇન્ડિયા છે, સાઉથ ઇન્ડિયા છે, તેમજ અગાઉ એક આરોપી પકડાયેલો હતો એની ગાડી છે એ વેસ્ટ બેંગાલમાં પણ મળી આવેલી હતી. તો આમ પૂરા ભારતની અંદર આના ગુના નીકળવાની પ્રબળ સંભાવના છે. હાલમાં તો જે સાઉથ ગુજરાતમાં જે ચાલતો હતો ગાંજાનો આ લોકો વેપલો ચાલતો હતો એમાં મેન એક્યુઝ તરીકે, મેન સપ્લાયર તરીકે દિલીપ ગોડનું નામ બહાર આવેલું છે અને એને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવેલ છે.